जी राजकोट महानगर पालिका में गत सप्ताहे डेंग्यूना 8 केस, चिकनगुनियाना 4 केस और मेलेरियाना कोईपण केस नोंधायेला नथी। आ डेटा से IHIP पोर्टल मुजब थी आपवामां आवे छे। आ उपरांत 430 जेटला शर्दी उधरस ने तावना केसेस नोंधायेला छे, जेमां खास सेवा छे उछाळो आव्यो छे, खास करीने तहेवारो अने उपरांत वातावरणना जे चेन्जीस छे एना कारणे वायरल रोगनुं प्रमाण छे ए खासो एवुं वध्युं छे, जेना कारणे शर्दी उधरस ने तावना केसेसमां खास एवो जे लास्ट वीक छे उछाळो आव्यो छे। आ उपरांत 141 जेटला ઝાડા ઉલટીના કેસ પણ નોંધાયેલા છે। ખાસ કરીને અત્યારે ફિલ્ડમાં અમારી મેલેરિયાની જે ટીમ છે એમાં ફિલ્ડ વર્ક કરી રહી છે, ખાલી કરીને પોરાનાશક કામગીરી, ડેન્ગ્યુ ચિકનગુનિયા કેસના નિયંત્રણ માટે જ્યારે પણ સસ્પેક્ટેડ કેસ આવે અથવા પોઝિટિવ કન્ફર્મ કેસ આવે તો એના ઘરે ફોગિંગની કામગીરી, આજુબાજુના 50 મીટરના એરિયામાં ફોગિંગની કામગીરી, ઉપરાંત સ્ટ્રીટ ફોગિંગ અને ઘરે ઘરે જઈને એબેટ જે દવા નાખવાની કામગીરી છે એ અમારી મેલેરિયાની ટીમ દ્વારા કરી રહી છે। આ ઉપરાંત અમારા ફિલ્ડ વર્કર દ્વારા, ખાસ કરીને ફિમેલ હેલ્થ વર્કર અને આશા વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈને હોમ સર્વેલન્સની કામગીરી અને ખાસ કરીને ફીવર સર્વેલન્સની કામગીરી છે એ હાલ કરવામાં આવી રહી છે। સર, રોગચાળો વધી રહ્યો છે તો લોકોને શું સાવચેતી રાખવી? ખાસ કરીને અત્યારે વાયરલ ઉપદ્રવ, વાયરલ રોગને કારણે શરદી ઉધરસનું પ્રમાણ છે એ ઘણું બધું વધી રહ્યું છે। લોકોને એકમાત્ર સલાહ છે કે અત્યારે તહેવારોની ઋતુ ગઈ છે, બહારના લોકોએ ઘણો બધો તળેલો તીખો તળેલો ખોરાક પણ અથવા ગમે તે તેલમાં બનેલો ખોરાક પણ ખાધો, એટલે ખાસ કરીને અત્યારે અમારા આરોગ્ય કેન્દ્ર ખાતે ગળામાં બળતરા અને તાવ અને શરદીના કેસીસ છે એ વધી રહ્યા છે। એને અનુસંધાને લોકોને એક જ સલાહ છે કે લોકો છે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું પાણીનું સેવન કરે, આ ઉપરાંત જો ગળામાં કોઈ પણ બળતરા કે એવું કોઈ પણ વસ્તુ લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને વહેલું નિદાન અને વહેલા સારવાર કરાવે, જેથી કરીને આપણે આ રોગચાળો છે આગળ વધતા અટકાવી શકીએ। બની શકે તો માસ્કનો પ્રયોગ છે એ શરૂ કરવો જોઈએ। જો માસ્ક ના પહેરીએ તો જેમને શરદી ઉધરસ અને તાવ જણાય તો એમણે ખાસ કરીને ઘરે રહેવું હિતાવહ છે। આ ઉપરાંત બની શકે તો રૂમાલ અથવા હેન્કરચીફનો ઉપયોગ કરવું છીંક આવતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે, તો આ રોગ છે એનો ફેલાવો છે એ અટકાવી શકાય છે।